हेलो स्टूडेंट्स, तो हवे आपणे 506 नो यूनिट 4 ए डायपोल मोमेंट तरफ आगळ वधीए। पछी आपणे જોવાનું થશે 4 बी जे लास्ट छे, पण अत्यारे सेकंड लास्ट यूनिट जे आपणे गणी शकीए ते छे डायपोल मोमेंट। हवे आपणे तेमां आटला टॉपिक्स कवर करवाना छे, तो एक पछी एक आपणे टॉपिक्स पर चर्चा करशुं अने समझता जशुं। आ पण खूब ज ईजी चेप्टर छे अने मार्क्स गेन करवा माटे सौथी सरळ बनशे तमने, बराबर। एटले आपणे एक पछी एक टॉपिक डिटेल में समझता डायपोल मोमेंट विषे आगळना यूनिट में पण आपणे थोड़ो घणो ख्याल बेजिक ख्याल लीधो तो, पण हवे आपणे आने बधुं डिटेल में भणशुं। तो चालू करी आपणो यूनिट 4A डायपोल मोमेंट। तो सौ प्रथम क्वेश्चन छे कि द्विध्रुवीय चाक मात्रा एटले शुं, पण ए समझता पहेला आपणे ध्रुवीय बंध विषे समझवुं पड़शे, पोलर बॉन्ड विषे के पोलर बॉन्ड शुं छे। तो જ્યારે સહસંયોજક બંધથી બે પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય, આપણને ખ્યાલ છે સહસંયોજક બંધમાં શું હોય છે કે બંને ઇલેક્ટ્રોન, બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધની રચના કરે છે। તો હવે જ્યારે સહસંયોજક બંધથી જ્યારે બે જુદા જુદા પરમાણુ એકસાથે જોડાયેલા હોય, જ્યારે એક સરખા પરમાણુ જોડાયેલા હોય, માનો કે H2 હોય, तो कशो फेर नहीं पड़े, कारण के H2 हे तो आनी पण विद्युत ऋणता सरखी हे अने आनी पण सरखी हे, तो कई पोलर बॉन्ड बनवानी शक्यता थशे नहीं। पण ज्यारे एक बे परमाणु जे छे ते एक ज तत्वना न होय त्यारे शुं थाय छे, तो त्यारे तेवानी विद्युत ऋणता पण सरखी नहीं होय। એટલે કોઈ એકની વિદ્યુત ઋણતા વધારે હશે, કોઈક બીજાની વિદ્યુત ઋણતા ઓછી હશે। તો હવે જ્યારે કોઈ એકની વિદ્યુત ઋણતા વધારે હોય, HClના કેસમાં Cl જે છે એની વિદ્યુત ઋણતા ઓબ્વિયસલી વધારે જ છે, આપણને ખ્યાલ છે। તો શું થશે કે જે એક એક બોન્ડ જે છે એની ભાગીદારી કરીને આ બંધ બનાવેલો હતો સહસંયોજક બંધ, તો તે क्लाउड, बराबर, बंधनु क्लाउड जे छे ए शुं थशे, विद्युत ऋण पदार्थ तरफ वधारे खसेल होय छे। एटले के जे बॉन्डिंग क्लाउड छे ए थोड़ुं क्लोरिन तरफ वधारे नमेल होय छे। हवे ए नमवाथी शुं थाय छे के क्लोरिन उपर आंशिक ऋण भार जनरेट थाय छे, कारण के इलेक्ट्रॉन क्लाउड एनी नजीक छे અને ઇલેક્ટ્રોન ક્લાઉડ હાઇડ્રોજનથી દૂર છે, તેથી તેના પર આંશિક ધન ભાર જનરેટ થાય છે। તો આ રીતે ધ્રુવીય બંધનું નિર્માણ થાય છે, અને આ રીતે જે બંધ બને તેને શું કહેવાય, ધ્રુવીય બંધ કહેવાય છે। તો આગળ વાંચીએ આપણે કે સહસંયોજક બંધથી જોડાયેલ બે પરમાણુ જ્યારે એક જ તત્વના ન હોય ત્યારે તેઓની વિદ્યુત ઋણતા પણ સરખી ન હોવાથી, વિદ્યુત ઋણતા સરખી છે નહીં અને બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધારે વિદ્યુત ઋણ પરમાણુ તરફ ખસેલ હોય છે, તો વધારે વિદ્યુત ઋણ પદાર્થ કયો છે, આપણો ક્લોરિન, તો તેની તરફ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખસેલ હોય છે। પરિણામે બંધનો એક છેડો આંશિક ધન વીજભારિત અને બીજો છેડો આંશિક ઋણ વીજભારિત બને છે। આવા બંધને બંધના બંને છેડા વિરુદ્ધ વીજભાર ધરાવતા કાયમી દ્વિધ્રુવની રચના કરે છે, અને આ પ્રકારના બંધને શું કહેવાય છે, ધ્રુવીય બંધ, પોલર બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે। પોલર બોન્ડ દ્વિધ્રુવીય ચાક માત્રા માટે ખૂબ જ ઉપયોગી છે, જો પોલર બોન્ડ નહીં હોય તો દ્વિધ્રુવીય ચાક માત્રા પણ નહીં હોય। એટલે કે સૌ પ્રથમ જરૂરિયાત છે દ્વિધ્રુવીય ચાક માત્રા માટે કે બંધનું પોલર હોવું, ધ્રુવીય હોવું જરૂરી છે। ઓકે, ધ્રુવીય બંધની ધ્રુવીયતાનું પ્રમાણ દર્શાવવા માટે દ્વિધ્રુવીય ચાક માત્રાનો ઉપયોગ થાય છે। હવે ધ્રુવીય બંધ જે છે એની ધ્રુવીયતાનું પ્રમાણ શેનાથી મળશે આપણને, દ્વિધ્રુવ ચાક માત્રા। તો હવે આ વ્યાખ્યા આવે છે ડાયપોલ મોમેન્ટની, દ્વિધ્રુવ ચાક માત્રા અથવા દ્વિધ્રુવીય ચાક માત્રા પણ કહેવાય છે। તો શું એની વ્યાખ્યા થશે કે બંધના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેના અંતર, એટલે કોઈ પણ આ બોન્ડ છે
ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનું અંતર માનો કે ડી છે, તથા વીજભારના ગુણાકારને, વીજભાર માનો કે તેના પર વિદ્યુત ભાર ક્યુ છે, એ બંનેના ગુણાકારને દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ કહે છે. એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. હવે જે ડાયપોલ મોમેન્ટ છે તે કેવી છે, સદિશ રાશિ છે, એટલે એની માથે આવો એક એરો દર્શાવવામાં આવે છે, ઓકે. અને તેની દિશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ હોય છે. મેન્શન કરજો કે અહીંયા જે મટીરિયલ છે તેમાં ઋણ વીજભારથી ધન વીજભાર તરફ દર્શાવી છે તે ખોટું છે. એકચ્યુઅલમાં તેની દિશા કઈ તરફ હોય છે, ધન વીજભારથી ઋણ વીજભાર તરફ, અને એને આવી રીતે એચ આવી રીતે કટવાળા ટેલ કટવાળા એરોથી બતાવવામાં આવે છે. બરાબર, કે જે બાજુ પોઝિટિવ એન્ડ છે ત્યાં આવી રીતે પોઝિટિવ સાઇન થતી હોય તેવી ટેલ કટ અને તેની દિશા ઋણ વીજભાર તરફ આ રીતે બતાવવામાં આવે છે. એટલે સાચું શું છે કે તેની દિશા છે ધન વીજભારથી ઋણ વીજભાર તરફ. અહીંયા ઋણ વીજભારથી ધન વીજભાર લખ્યું છે તે ખોટું છે. તો ડાયપોલ મોમેન્ટ જે છે એ કેવી છે, સદિશ રાશિ છે, વેક્ટર ક્વોન્ટિટી છે. એનો મતલબ શું કે તે દિશા પર ડિપેન્ડ કરે છે કે કઈ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે. હવે કોઈ પણ અણુ જે છે બરોબર, એમાં કાંઈ એક જ પરમાણુ આવેલા તો હશે નહીં. આવી રીતે ખાલી માત્ર એચ અને સીએલ, એમાં તો ઘણા બધા એચ સીએલના અણુઓ હોય છે. તો એ બધા જ એચ સીએલના અણુ છે તે કેવા ગોઠવાયેલા હોય છે, અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. બધી દિશા તેની અલગ હશે. તો બધાના ઇફેક્ટિવ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે, કે બધાની ઇફેક્ટિવ ડાયપોલ મોમેન્ટ એટલી થશે કે બધા જ ડાયપોલ મોમેન્ટના સદિશ સરવાળા જેટલી, સદિશ સરવાળા જેટલી તેની ડાયપોલ મોમેન્ટ થશે. ક્લિયર? કારણ કે તે દિશા પર ડિપેન્ડ કરે છે, સદિશ રાશિ છે એટલે તેના સદિશ સરવાળા પ્રમાણે તેની કિંમત નક્કી થાય, તેની સમાસ અસર જે છે એ સદિશ સરવાળા જેટલી છે. અણુમાં જ્યારે એકથી વધારે દ્વિધ્રુવીય બંધો આવેલા હોય ત્યારે તેની અણુની દ્વિધ્રુવી ચાક માત્રા દરેક બંધની દ્વિધ્રુવી ચાક માત્રાની સમાસ અસર જેટલી થશે. હવે એકમની વાત કરીએ તો વીજભારનો એકમ જે છે એ નિયર અબાઉટ 10^-10 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ જેટલું હોય છે, અને બંનેનું અંતર 10^-8 સેન્ટીમીટર જેટલું હોય છે અરાઉન્ડ. તો ડાયપોલ મોમેન્ટનો એકમ શું થશે, ESU ઇન્ટુ સેન્ટીમીટર, બટ 10^-18 થશે, કારણ કે 10^-10 ચાર્જ માટે છે અને 10^-8 ડિસ્ટન્સ માટે છે. તો આ રીતે તેનો એકમ થઈ શકે ESU ઇન્ટુ સેન્ટીમીટર. બટ તેને ઇઝી ફોર્મ કરવા માટે તેને ડીબાય યુનિટમાં કન્વર્ટ કરવામાં આવે છે, એટલે 1×10^-18 ESU ઇન્ટુ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડીબાય. એટલે હવે આપણે જ્યારે ડાયપોલ મોમેન્ટના એકમની વાત કરીએ ત્યારે હંમેશા ડીબાય એટલે કે તેને સિમ્બોલાઇઝ ડીથી કરવામાં આવે છે, ડીબાય યુનિટનો ઉપયોગ કરશું. 1 ડીબાય 2 ડીબાય કોઈ પણ રીતે 1.1 1.2 કોઈ પણ યુનિટ હશે તે હશે ડી, એટલે કે ડીબાય યુનિટ. તો આ સવાલમાં આપણે શું જોયું છે કે ધ્રુવીય બંધ કોને કહેવાય, દ્વિધ્રુવીય ચાક માત્રાની વ્યાખ્યા જોઈ, તેનો સદિશ રાશિ જોઈ, તેની દિશા થશે પોઝિટિવ એન્ડ ટુ નેગેટિવ એન્ડ, અને તેનો એકમ ડીબાય યુનિટ આપણે જોયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે અણુના વિદ્યુતીય ધ્રુવીભવન વિશે નોંધ લખો. ધ્રુવીભવન એટલે કે પોલરાઇઝેશન, કે જ્યારે કોઈ પણ પદાર્થ
અણુ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, પરંતુ તેનું ધ્રુવીભવન જ્યારે આપણે કરવાનું થાય, પોલરાઇઝેશન, તો એ કઈ રીતે થાય છે અને તેમાં કેટલા પ્રકાર છે એ આપણે હવે જોશું. તો અણુનું વિદ્યુતીય ધ્રુવીભવન, ઇલેક્ટ્રિકલ પોલરાઇઝેશન કઈ રીતે થાય છે? તો કોઈ પણ તટસ્થ અણુને જ્યારે વિદ્યુત વિરુદ્ધ વીજભાર ધરાવતી બે પ્લેટ, જેને કન્ડેન્સર કહેવામાં આવે છે, સંગ્રાહક, વચ્ચે મૂકવામાં આવે, કે આવી જે બે પ્લેટ છે, ઇલેક્ટ્રિક પ્લેટ કહેવાય તેને, અને એ કોઈ પણ વિદ્યુત સપ્લાય કરતો હોય છે, એક બાજુ પોઝિટિવ હોય છે, એક બાજુ નેગેટિવ એન્ડ હોય છે, બરાબર, પોઝિટિવ એન્ડ અને નેગેટિવ એન્ડ આવેલા હોય છે. તો હવે કોઈ પણ તટસ્થ અણુ જે છે એને આપણે આવી પ્લેટ વચ્ચે જ્યારે મૂકવામાં આવે અને ઇલેક્ટ્રિસિટી એપ્લાય કરવામાં આવે ત્યારે શું થાય છે? ત્યારે અણુનું ધ્રુવીભવન થાય છે, વિદ્યુત ધ્રુવીભવન થાય છે. હવે એ વિદ્યુત ધ્રુવીભવન, ધ્રુવીભવન એટલે શું? એકચ્યુઅલમાં પોલરાઇઝેશન, બરાબર, કે પોલર જનરેટ થશે. પોલર જનરેટ થવાની ક્રિયાને શું કહેવાય છે? પોલરાઇઝેશન. તો હવે બે પ્રકારના ધ્રુવીભવન છે. સૌ પ્રથમ છે એ છે વિકૃત અથવા તો પ્રેરિત ધ્રુવીભવન, ડિસ્ટોર્શન અથવા તો ઇન્ડ્યુસ્ડ પોલરાઇઝેશન. તો જ્યારે અણુ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, પોલર હોય કે નોન પોલર હોય, પણ એની અંદર કેન્દ્રમાં પ્રોટોન આવેલો હોય છે અને ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે, બરાબર, પરિભ્રમણ કરતો હોય છે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો આવેલા જ હોય છે. કોઈ પણ પદાર્થની વાત કરીએ, હવે એ પદાર્થ અણુ પરમાણુ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો આવેલા જ હશે. તો એનાથી શું થશે? જ્યારે હવે આપણે તેને પ્લેટની વચ્ચે મૂકીએ અને ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં આવે, ત્યારે જે પોઝિટિવ ચાર્જ ધરાવતા પ્રોટોન છે એ ઋણ સંગ્રાહક પ્લેટ તરફ આકર્ષાશે, અને જે ઇલેક્ટ્રોન છે કે જે નેગેટિવ ચાર્જ ધરાવે છે એ પોઝિટિવ સંગ્રાહક પ્લેટ તરફ આકર્ષાશે. આવી રીતે આકર્ષણથી એ બંને છૂટા પડશે થોડા થોડા, અને પોલારિટી જનરેટ થશે. અને આ જે પોલારિટી જનરેટ થઈ અણુમાં એને શું કહેવાય છે? પોલરાઇઝેશન. પણ કેવું પોલરાઇઝેશન છે? તે પ્રેરિત પોલરાઇઝેશન. પહેલાં જે અણુ છે તેમાં પોલર બોન્ડ આવેલા છે નહીં, એ ધ્રુવીય નથી, પણ જ્યારે સંગ્રાહક પ્લેટ વચ્ચે મૂક્યું અને જ્યારે ચાર્જ એમાં આપ્યો, એપ્લાય કર્યો, ત્યારે શું થયું? પોઝિટિવ જે છે તે નેગેટિવ પ્લેટ તરફ આકર્ષાણું અને નેગેટિવ છે તે પોઝિટિવ તરફ આકર્ષાણું. એના લીધે જે પ્રેરિત ધ્રુવીભવન ઉત્પન્ન થયું, ધ્રુવીભવન જે થયું તેને શું કહેવાય છે? પ્રેરિત ધ્રુવીભવન. ખૂબ જ ઇઝી છે. એને ઇન્ડ્યુસ્ડ પોલરાઇઝેશન કહેવાય છે, એટલે જ તેનો સિમ્બોલ જે છે એ છે પી આઈ. હવે વાંચીએ આપણે. અણુ ધ્રુવીય હોય કે અધ્રુવીય, પરંતુ તે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન્સ અને ધન વીજભારિત કેન્દ્રનો બનેલો હોય છે. તેથી અણુને જ્યારે વિદ્યુત વીજભાર ધરાવતી બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે ધન વીજભારિત કેન્દ્ર ઋણ પ્લેટ તરફ અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ધન પ્લેટ તરફ આકર્ષાય છે. પરિણામે અણુમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઉદ્ભવે છે અને અણુ કેવો થાય છે? વિકૃત થાય. વિકૃત થતો હોવાથી તેને વિકૃત ધ્રુવીભવન પણ કહેવાય છે, અને આ પ્રકારની અસરને પ્રેરિત ધ્રુવીભવન કહેવાય છે. પ્રેરિત ધ્રુવીભવનનો સિમ્બોલ શું છે? પી આઈ. આ બધું આગળ કામ લાગશે, આપણને આગળના સવાલોમાં ખૂબ જ કામ લાગવાનું છે, એટલે આ બધી ટર્મ્સ આપણે વ્યવસ્થિત જ સમજવી પડશે તેના સિમ્બોલ સહિત. પછી આગળ આ શબ્દ આવે કે ધ્રુવીભવન, ધ્રુવીભવન, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ધ્રુવીભવન
એકચ્યુઅલમાં શું છે. ઓકે, તો એ આપણે થોડો ખ્યાલ રાખશું. હવે હવે જે પ્રેરિત ધ્રુવીભવન જે છે એ કેવું છે, ટેમ્પરરી છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર દૂર કરી નાખીએ તો તે ફરીવાર પોતાની મૂળ સ્વરૂપમાં આવી જાય છે. તેથી તેને ટેમ્પરરી ધ્રુવીભવન કહેવાય છે. ઓકે, પ્રેરિત ધ્રુવીભવન તાપમાનથી સ્વતંત્ર ઘટના છે, તાપમાન પર કાંઈ ડિપેન્ડન્ટ નથી. પ્રેરિત ધ્રુવીભવન પદાર્થના ત્રણ સ્વરૂપમાં અને ધ્રુવીય તથા અધ્રુવીય બધા જ અણુમાં અનિવાર્ય રીતે થાય છે. ધન અને ધન ભાર ધરાવતા પ્રોટોન અને ઋણ ભાર ધરાવતા ઇલેક્ટ્રોન બધા જ માં આવેલા હોય છે, જે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ સ્વરૂપ હોય. એટલે ત્રણેય સ્વરૂપમાં ધ્રુવીય કે અધ્રુવીય બધા જ અણુમાં અનિવાર્ય રીતે પ્રેરિત ધ્રુવીભવન તો જોવા મળે છે. ઓકે, તો હવે નેક્સ્ટ જે છે એ પ્રકાર જે છે એ છે અનુસ્થાપન ધ્રુવીભવન, એટલે કે ઓરિએન્ટેશન પોલરાઇઝેશન, જેનો સિમ્બોલ તેના નામ ઉપરથી જ છે કે પી ઓ. જેમ અહીંયા હતું એ હતું પી આઈ, એ રીતે અહીંયા જેમ છે એમ છે પી ઓ. જેમ તેમાં પી આઈ હતું કે ઇન્ડ્યુસ્ડ પોલરાઇઝેશન માટે, અને જ્યારે ઓરિએન્ટેશન પોલરાઇઝેશનનો સિમ્બોલ જે છે એ છે પી ઓ. આપણે આ સિમ્બોલ અને તેની ટર્મ્સ આપણે યાદ રાખવી જ પડશે. ઓકે, તો હવે આ શું છે, તો જ્યારે અણુ ધ્રુવીય હોય, પ્રેરિતમાં શું હતું કે ધ્રુવીય હોય કે અધ્રુવીય કાંઈ ફેર નહોતો પડતો, તેમાં બધામાં જોવા જ મળતું હતું. પણ ઓરિએન્ટેશન પોલરાઇઝેશન છે એ માત્ર ધ્રુવીય અણુમાં જ જોવા મળે છે. તો અણુ જો ધ્રુવીય હોય, ધ્રુવીય એટલે કે ભાઈ પોલર, તેમાં પોઝિટિવ એન્ડ અને નેગેટિવ એન્ડ આવેલા હશે. તો જ્યારે અણુ ધ્રુવીય હોય તો સામાન્ય સંજોગોમાં તેના વિદ્યુત ધ્રુવ પદાર્થમાં કેવા ગોઠવાયેલા હોય છે, અસ્તવ્યસ્ત હોય છે, કોઈ પણ ડાયરેક્શનમાં હોય છે. પરંતુ જ્યારે તેને સંગ્રહક પ્લેટની વચ્ચે, કન્ડેન્સર પ્લેટની વચ્ચે મૂકવામાં આવે ત્યારે શું થાય છે, કે જ્યારે એને પ્લેટની વચ્ચે મૂકવામાં ત્યારે તે આ જે અસ્તવ્યસ્ત થયેલા પોલર બોન્ડ જે છે અણુના, એ શું થશે, તેના કાયમી ધ્રુવો વિદ્યુત વીજભાર ધરાવતી પ્લેટ તરફ ગોઠવાશે. એટલે કે જે પોઝિટિવ છે એ નેગેટિવ વાળી પ્લેટ બાજુ ડાયરેક્શન રાખીને રહેશે, અને જે પોઝિટિવ નેગેટિવ છે એ પોઝિટિવ પ્લેટ તરફ ગોઠવાઈ જશે. એટલે આવી રીતે બધા જ એક ડાયરેક્શનમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે. તો આ પ્રકારે જે ધ્રુવીભવન થાય છે તેને જ ધ્રુવીભવન કેવું કહેવાય છે, અનુસ્થાપન ધ્રુવીભવન, એટલે કે ઓરિએન્ટેશન પોલરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. સાવ ઇઝી છે. અહીંયા જુઓ તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, જે કેન્દ્રમાં જે છે પ્રોટોન અને ફરતે ઇલેક્ટ્રોન છે, એનું શું થશે, વિકૃત થશે આખું સ્ટ્રક્ચર, અને વિકૃત થવાથી પોલરાઇઝેશન ઉત્પન્ન થાય છે. અને તે બધા જ પ્રકારના અણુઓમાં આ પ્રકારનું પોલરાઇઝેશન. પણ જ્યારે અનુસ્થાપન ધ્રુવીભવનની વાત કરીએ ત્યારે તે માત્ર ધ્રુવીય અણુમાં જ જોવા મળે છે. હવે પહેલું જે હતું તે તાપમાનથી ઇન્ડિપેન્ડન્ટ હતું, પણ હવે આ જે છે એ શું છે, તાપમાન વધતા અણુનું આંદોલન કંપ વિસ્તાર વધવાથી ચોક્કસ ગોઠવણીને થોડી ખલેલ પહોંચે છે. જેમ તાપમાન વધે તેમ આનું વાઇબ્રેશન વધશે અણુઓનું, અને વાઇબ્રેશન વધે તેમ તે જે ગોઠવાયેલા છે તેને ખલેલ પહોંચે છે. પરિણામે તાપમાન વધતા અનુસ્થાપન ધ્રુવીભવનનું પ્રમાણ કેવું થાય છે, ઘટે છે. એટલે તાપમાન સાથે એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યારે ઇન્ડ્યુસ્ડ પોલરાઇઝેશન એ તાપમાનથી સ્વતંત્ર છે, તાપમાન વધવા ઘટવાથી એને કાંઈ ફેર પડશે નહીં. હવે અનુસ્થાપન ધ્રુવીભવન ફક્ત ધ્રુવીય અણુમાં જ જોવા મળતી ઘટના છે, અધ્રુવીય અણુમાં તેનો પ્રશ્ન જ નથી થતો. કારણ કે અધ્રુવીય હોય તો આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા જ ન હોય, કારણ કે તેમાં ધ્રુવીય બોન્ડ જ ન હોય. બરોબર, એટલે માત્ર ધ્રુવીય બંધ ધરાવતા અણુઓમાં જ જોવા મળે છે. અને હવે જે ટર્મ છે એ છે મોલર ધ્રુવીભવન, તે છે
આ બંને ઉપરના આપણે ધ્રુવીભવન જોયા, ઓરિએન્ટેશન પોલરાઇઝેશન અને ઇન્ડ્યુસ પોલરાઇઝેશન, પ્રેરિત ધ્રુવીભવન અને અનુસ્થાપન ધ્રુવીભવન બંનેનો સરવાળો કરીએ અને આપણને જે ધ્રુવીભવન મળે એ કયું છે? મોલર ધ્રુવીભવન. એટલે કે પ્રેરિત ધ્રુવીભવન તથા અનુસ્થાપન ધ્રુવીભવનના કુલ સરવાળાને મોલર ધ્રુવીભવન કહેવાય છે અને તેને PM વડે દર્શાવવામાં આવે છે. તેનો સિમ્બોલ શું છે? PM. મોલરનો M અહીંયા લાગશે અને પોલરાઇઝેશનનો P છે. એટલે કે મોલર ધ્રુવીભવન, મોલર પોલરાઇઝેશન માટે PM સિમ્બોલ વપરાય છે અને PM ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ PO. જે PI શું છે? ઇન્ડ્યુસ્ડ પોલરાઇઝેશન અને PO જે છે એ ઓરિએન્ટેશન પોલરાઇઝેશન છે. હવે ઉપરની બંને વિદ્યુતીય ધ્રુવીભવનની ઘટનાને લીધે સંગ્રાહકની જે ક્ષમતા છે, સંગ્રાહક પ્લેટ જે છે એની ક્ષમતામાં વધારો થાય છે. આ જે બંને પ્લેટ છે તેની ક્ષમતામાં શું થશે? વધારો થશે આ પોલરાઇઝેશન થવાને કારણે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 જે છે એ છે દ્વિવિદ્યુત અચળાંક ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ સમજાવો, તેનો મોલર ધ્રુવીભવન સાથે શું સંબંધ છે? તો સૌથી પહેલા તો આપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક શું છે એ સમજવું પડશે અને તેનો પોલરાઇઝેશન, પણ કયું પોલરાઇઝેશન છે? મોલર પોલરાઇઝેશન. એટલે કે PM સાથે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટનો સંબંધ શું છે? તો સૌથી પહેલા તો આપણે સમજીએ કે દ્વિવિદ્યુત અચળાંક એટલે કે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ શું છે. બરાબર, ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એ માધ્યમનો વિદ્યુત ધ્રુવીભવન સંલગ્ન ગુણધર્મ છે. એ ધ્રુવીભવન સાથે સંકળાયેલો કોઈ એનો ગુણધર્મ છે કે જ્યારે સંગ્રાહક પ્લેટ વચ્ચે પદાર્થને આપણે રાખીએ અને તેની ક્ષમતા ને સી વડે દર્શાવીએ. બરાબર, આપણે આગળ જ જોઈએ એક લાઈન લાસ્ટમાં કે બંને વિદ્યુતીય ધ્રુવીભવનની ઘટનાને લીધે સંગ્રાહકની ક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. બરાબર, તો ઇનકેસ જ્યારે આપણે અહીંયા બંને પ્લેટ વચ્ચે કંઈ જ ન રાખીએ, શૂન્ય અવકાશ હોય, ત્યારે તેની ક્ષમતા CO હોય, સી નોટ તરીકે ઓળખાય, અને જ્યારે તેની વચ્ચે કોઈ પદાર્થ આપણે મૂકીએ અને તેની ક્ષમતા સી હોય, તો આપણે આ લાઇનમાં વાંચ્યું તે રીતે કે સંગ્રાહકની ક્ષમતામાં વધારો થાય છે જ્યારે આવી રીતે ધ્રુવીભવન જોવા મળે. તો આપણે કહી શકીએ કે સી નોટ ઇઝ ઓલવેઝ લેસ દેન સી. તો હવે જો માનો કે તેની ક્ષમતા સી હોય અને સંગ્રાહક પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ રાખીને તેની ક્ષમતા સી નોટ છે, તો તે બંનેના ગુણોત્તરને પદાર્થનો દ્વિવિદ્યુત અચળાંક કહેવામાં આવે છે, ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, જેને એપ્સિલોન વડે દર્શાવવામાં આવે છે. ઓકે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સી અપોન સી નોટ. સી નોટ શું છે? જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે ક્ષમતા, અને સી જે છે એ શું છે? જ્યારે પદાર્થ મૂકીએ ત્યારે તેની ક્ષમતા. શૂન્યાવકાશમાં શું થશે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1, પણ જ્યારે કોઈ પણ પદાર્થ મૂકેલો હોય છે ત્યારે એપ્સિલોનની કિંમત હંમેશા 1 કરતાં વધારે છે, ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1, કારણ કે સીની કિંમત હંમેશા વધુ હોય છે. હવે તેનો સંબંધ આપણે જોવાનો છે પોલર પોલરાઇઝેશન જે છે, મોલર પોલરાઇઝેશન સાથે કેવો સંબંધ છે. તો આ સૂત્ર પ્રમાણે એ બંને વચ્ચે સંબંધ છે કે મોલર પોલરાઇઝેશન PM ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ 1 ડિવાઇડેડ બાય એપ્સિલોન પ્લસ 2 ઇન્ટુ એમ બાય રો, જ્યાં એમ શું છે? અણુભાર છે, અને રો જે છે તે શું છે? ઘનતા. જે આપણે પદાર્થ મૂક્યો, પદાર્થ આપણે જેનું ધ્રુવીભવન થયું છે એ ધ્રુવીભવન થયેલા પદાર્થનું ઘનતા છે. તો આ રીતે એ બંને વચ્ચેનો સંબંધ છે.
આ બધા જે સૂત્ર અને જે ટર્મ્સ જે છે એ બધી આપણે યાદ રાખવાની છે, કારણ કે આગળ ખૂબ જ ઉપયોગી થશે આ બધી વસ્તુ. એટલે આપણે એક એક કરીને બધા વ્યાખ્યા અને તેના ટર્મ્સ સિમ્બોલ્સ ને એવું બધું જોઈએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ્રુવીયતા, પોલરાઇઝેબિલિટી. ધ્રુવીયતા અને ધ્રુવીભવન બંને સાવ અલગ છે, બરોબર? પોલરાઇઝેશન એન્ડ પોલરાઇઝેબિલિટી બોથ આર ડિફરન્સ. આની વચ્ચે તમારે કન્ફ્યુઝ નહીં થતા. જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસરથી અણુમાં ધ્રુવીયતા વ્યક્ત થાય ત્યારે તેની દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એફ, એન્ડ વેર એફ ઇઝ ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ટિંગ ઓન સિંગલ મોલેક્યુલ. ઇન્ટેન્સિટી જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડની, જે કોઈ પણ સિંગલ મોલેક્યુલ પર અપ્લાય થાય છે, એ છે એફ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એફ, એન્ડ જ્યારે આલ્ફા જે છે એ શું છે? ધ્રુવીયતા. ઇન શોર્ટ આપણે શું કહી શકીએ કે ધ્રુવીયતા જે છે એ પદાર્થ કેટલી સરળતાથી ધ્રુવીભવન, કોઈ પણ પદાર્થ આપણે જોયો કે કેટલી સરળતાથી ધ્રુવીભવન પામે છે તેનું પ્રમાણ જે છે એ શું છે? ધ્રુવીયતા. કે ધ્રુવીભવન કેટલી સરળતાથી થશે, ધ્રુવીભવનની ઘટના કેટલી સરળતાથી થશે તેનું પ્રમાણ જે છે એને શું કહેવાય? ધ્રુવીયતા. કે પદાર્થની ધ્રુવીયતા જેમ ઓછી એટલે સારી હશે, તેમ તેનું ધ્રુવીભવન પણ સરળતાથી થશે, અને પદાર્થની ધ્રુવીયતા ઓછી હશે તેમ તેનું ધ્રુવીભવન પણ અઘરું પડશે. તો ધ્રુવીયતા શું લખ્યું છે? ધ્રુવીયતા એ પદાર્થ કેટલી સરળતાથી ધ્રુવીભવન પામી શકે તેનું માપ છે. અને તેનો સિમ્બોલ જે છે એ આલ્ફા છે. પોલરાઇઝેબિલિટી, ધ્રુવીયતા, યાદ રાખો, ધ્રુવીયતા ઇઝ ઇક્વલ ટુ પોલરાઇઝેબિલિટી, અને ધ્રુવીભવન ઇઝ ઇક્વલ ટુ પોલરાઇઝેશન. ધ્રુવીભવન કેટલું સરળતાથી થશે તેનું માપ એટલે કે ધ્રુવીયતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, તે છે ધ્રુવીભવન માટે ડીબાય સૂત્ર આપીને સમજાવો. તો ડીબાય સૂત્ર શું છે, સમીકરણ શું છે તે આપણે જોવાનું છે, અને એ આગળ આપણને કામ લાગશે અલગ અલગ મેથડ્સ માટે, બરોબર? અલગ અલગ મેથડ્સ માટે યુઝફુલ થશે. આગળના સવાલોમાં આપણે જ્યારે દ્વિધ્રુવીય ચાક માત્ર નક્કી કરવાના અલગ અલગ મેથડ્સ જોશું, તેમાં એ સૂત્ર કામ લાગશે આપણને. તો સૌ પ્રથમ મોલર ધ્રુવીભવન અને દ્વિવિદ્યુત અચળાંક વચ્ચેનો સંબંધ આપણે આ સમીકરણ પ્રમાણે જોયો, અને આ સમીકરણને ક્લેસિયસ મોસોટી ઇક્વેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લેસિયસ મોસોટી ઇક્વેશન, જેમાં પીએમ ઇઝ ઇક્વલ ટુ મોલર પોલરાઇઝેશન, એપ્સિલોન શું છે? ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, એમ જે છે અણુભાર છે, રો છે તે ઘનતા છે. પરથી જે તે તાપમાને પીએમની ગણતરી થઈ શકે છે, એટલે કે મોલર પોલરાઇઝેશનની ગણતરી થઈ શકે છે. હવે ડીબાય સમીકરણ શું છે? તો આ જે સમીકરણ જે આપેલ છે એને ડીબાય ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે, ડીબાય ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે, અને એ છે પીએમ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ એન આલ્ફા ડી પ્લસ 4/3 પાઈ એન ઇન્ટુ ધી બ્રેકેટ મ્યુ સ્ક્વેર અપોન 3kT. તો એન શું છે? આપણો એવોગ્રેડો આંક. ટી જે છે નિરપેક્ષ તાપમાન છે. પછી અહીંયા કે જે છે એ બોલ્ઝમેન કોન્સ્ટન્ટ છે, બોલ્ઝમેન અચળાંક છે. મ્યુ જે છે, મ્યુ સ્ક્વેર અહીંયા આપેલ છે, એમાંથી જે મ્યુ જે છે એ શું છે? દ્વિધ્રુવીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ છે. હવે
ડાયરેક્ટલી આપણે ફાઇન્ડ કરવાનું આવશે આગળના સમીકરણમાં ડાયપોલ મોમેન્ટ, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટર્મ આ મ્યુ જે છે એ છે. આલ્ફા ડી જે છે એ શું છે? પ્રેરિત ધ્રુવીયતા, નહીં કે ધ્રુવી ભવન. ઓકે, પ્રેરિત ધ્રુવી ભવન હોય તો એ શું થયું? પોલરાઇઝેશન થયું. અત્યારે જે છે એ શું છે? પોલરાઇઝેબિલિટી. આલ્ફા જેનું કોનું છે? સિમ્બોલ ધ્રુવીયતાનું છે. એટલે અહીંયા જે છે આલ્ફા એ શું છે? પ્રેરિત ધ્રુવીયતા. તો આ સૂત્ર જે છે એ સમહાવ આની સાથે મળતું આવશે, પીઆઈ પ્લસ પીઓ, કારણ કે પીએમ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ પીઓ. એ આપણે આગળ પણ જોયું હતું કે બંનેના સરવાળા જેટલું થાય છે પીએમ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ પીઓ. તો હવે એની સાથે આ ટર્મ આપણે કમ્પેર કરીએ કે 4/3 પાય એન આલ્ફા ડી પ્લસ 4/3 પાય એન મ્યુ સ્ક્વેર બાય 3 કેટ. તો પીઆઈ જે છે ઇન્ડ્યુસ્ડ એટલે કે પ્રેરિત ધ્રુવીભવન એ આ ટર્મની સિમિલર હશે, કારણ કે અહીંયા જે આવેલું છે તે પ્રેરિત ધ્રુવીયતા આવેલી છે. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ આપણે આ લખી શકીએ 4/3 પાય એન આલ્ફા ટી, અને ઓરિએન્ટેશન પોલરાઇઝેશન માટે આપણે આ લખી શકીએ 4/3 પાય એન મ્યુ સ્ક્વેર બાય 3 કે ટી. ઓકે, તો આ એનું સૂત્ર છે. આ બધા સૂત્ર આપણને આગળ દ્વિધ્રુવીય ચાક માત્રા શોધવા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. આ ત્રણ સૂત્ર, ફર્સ્ટ વન ઇઝ ધીસ, સેકન્ડ વન ઇઝ ધીસ, અને આ પણ સેમ જ છે. ઓકે, તો હવેના વિડીયોમાં આપણે પછી જોશું કે અલગ અલગ પ્રકારે કઈ કઈ રીતે ચુંબકીય ચાક માત્રા આપણે શોધી શકીએ છીએ, બરાબર. તેના અમુક અમુક ઇક્વેશન આપણે જોવાના છે, સોરી ચુંબકીય ચાક માત્રા નહીં પણ દ્વિધ્રુવીય ચાક માત્રા ફાઇન્ડ કરી શકીએ છીએ. તો તેના અલગ અલગ સૂત્ર જોશું, અલગ અલગ મેથડ જોશું, બરોબર. પાંચ એક મેથડ છે, આપણે જોશું કઈ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. અને પછી અમુક કમ્પાઉન્ડમાં આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે, ક્યાં ક્યાં ઉપયોગ છે તેના, એ પણ જોવાના આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયો તરફ, અને ત્યાં સુધીમાં તમે આ બધી વસ્તુ જે છે એ નોટ ડાઉન કરી લેજો. વિડીયો પોઝ કરીને પણ તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો, એટલે તમને સમજાશે. તમારા હેન્ડરાઇટિંગમાં જ્યારે તમે મેટર બનાવજો ત્યારે તમને એ વાંચવાની વધારે મજા આવશે, અને તમને સરળતાથી સમજાશે જ્યારે તમારા હેન્ડરાઇટિંગમાં તમે કાંઈ પણ વસ્તુ લખેલી છે ત્યારે. અને એ જ ખૂબ ઉપયોગી બનશે જ્યારે તમે એક્ઝામમાં રિફર કરશો ત્યારે, બરાબર. એટલે પોતાની એક ફેર બુક બનાવો જેમાં અત્યાર સુધીના જેટલા વિડીયો લેક્ચર છે તે નોટ ડાઉન કરો, બધી જ વસ્તુ, ઈચ એન્ડ એવરીથિંગ, ફિગર્સથી લઈને થિયરી, જે કાંઈ ઇક્વેશન છે બધું જ, ડેરિવેશન છે બધું જ તમારે નોટ કરવાનું છે એક ફેર બુકમાં. અને પછી જ્યારે તમે સાથે સાથે આ વિડીયો સાથે તમે રિફર કરશો ત્યારે તમને બધું સમજાશે. ત્યારે તમે ખાલી વિડીયો જોઈ નાખો અને તમે એમ સમજી લેશો કે મને બધું આવડી ગયું, મને બધું સમજાઈ ગયું, તો એ ખાલી આ 5-10 મિનિટ વિડીયો ચાલશે ત્યાં સુધી જ તમને યાદ રહેશે. પણ તમારે શું કરવાનું છે? સાથે સાથે નોટ ડાઉન કરતા જવાનું છે. ઓકે, અને રિવિઝન કરતા જવાનું છે, સમજીને લખવાનું છે, સમજીને આગળ વધવાનું છે, તો જ તમને યાદ રહેશે. કન્સેપ્ટ વસ્તુ જો તમારામાં ક્લિયર નહીં થયેલી હોય તો, કારણ કે જો મટીરિયલ જે છે એમાં પણ તમને એમ હશે કે આમાં છેલ્લા મટીરિયલ વાંચીને પાસ થઈ જશું, પણ મટીરિયલમાં પણ અમુક વસ્તુ ખોટી આપેલી હોય છે જે તમને નથી ખબર હોતી, કારણ કે તમે એવી તસ્દી કોઈ દિવસ નહીં લો કે ઇન્ટરનેટમાં હું ચેક કરું ભાઈ કે ક્રોસ ચેક કરી જોઈ. પણ એની માટે અમે છીએ, અમે તમારી માટે જે કંઈ ભૂલ છે મટીરિયલમાં એ પણ તમને ધ્યાન દોરવશું તમારું, બરાબર. તો આ રીતે તમે એક પછી એક વસ્તુ નોટ ડાઉન કરતા જજો, આગળ વધજો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે અલગ અલગ પદ્ધતિઓ દ્વિધ્રુવીય ચાક માત્રા નક્કી કરવા માટેની, જેની 4 કે 5 પદ્ધતિ છે આપણે પછી વિસ્તારમાં જોશું.
Till then, goodbye.